नमस्कार विद्यार्थी मित्रों, फरीथी एज्युकेरवी डॉक्टर सतीश पटेल चैनल में हूँ आपनो हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, गया वीडियो में आपणे कार्ल पियर्सननी गुणत प्रघातनी रीत में टूंकी रीते सहसंबंधक शोधवानी रीत में आपणे ज्यारे अवलोकन तमने खूब मोटा आपेला होय अने अवलोकन कोई चोक्कस गुणक में आपेला होय त्यारे टूंकी रीते सहसंबंधक केवी रीते शोधवो एनी समझूती आपी छे। तो पहेला आपणे जोई लईए के टूंकी रीते सहसंबंधक शोधवानी रीत में आपणे कई कई रीतनो अभ्यास करी गया। तो पहली रीत आपणे कयो अभ्यास करी गया, अवलोकनोनी किंमत गुणक मानो होय अथवा अवलोकनो नजीक नजीकनी किंमत होय तो ते दाखलो आपणे गणी गया के ज्यारे u बराबर x माइनस a અને v બરાબર x માઇનસ b કરીને આપણે દાખલો ગણી ગયા। પછી બીજી રીત, અવલોકનોની કિંમત ગુણકમાં હોય અને અવલોકનો દૂર દૂરની કિંમત હોય ત્યારે, ગયા વિડિયોમાં જ આપણે જોઈ ગયા અને સમજી પણ ગયા કે ત્યારે u બરાબર x માઇનસ a ભાગ્યા cx અને v બરાબર શું છે y માઇનસ b ભાગ્યા cy કરીને આપણે u અને v ની કિંમત મેળવી। અને આજે ટૂંકી રીતે સહસંબંધકમાં છેલ્લી રીત નંબર 3, અવલોકનોની કિંમત અપૂર્ણાંકમાં આપી હોય। તો જો વિદ્યાર્થી મિત્રો, અવલોકનોની કિંમત કેવી આપી હોય, અપૂર્ણાંકમાં આપી છે। જુઓ, તમને વેચાણની માહિતી તમને કરોડમાં પણ અપૂર્ણાંકમાં આપી છે, જ્યારે નફાની માહિતી બી ખૂબ મોટી આપી છે। તો જ્યારે તમને વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકમાં માહિતી આપી હોય ત્યારે તમે પ્રથમ રીત, મેં તમને સમજાવી પ્રથમ રીત x અને y વાળી, તો તમારે 1.6 નો વર્ગ કરવો હોય, 1.9 નો વર્ગ કરવો હોય, તો જ્યારે અપૂર્ણાંકમાં માહિતી હોય ત્યારે પહેલી રીતે દાખલો ગણવામાં તમને તકલીફ પડે, કેલ્ક્યુલેટરમાં ભૂલ થવાની શક્યતા છે। પછી બીજી રીતે દાખલો ગણાય તે જાણવા માટે તો આપણે પહેલા એનો મધ્યક શોધવો પડે, અને મધ્યક જો પૂર્ણાંકમાં આવે તો જ બીજી રીતનો ઉપયોગ થાય। મને એક વિદ્યાર્થીએ કોમેન્ટ કર્યું હતું કે સર, બીજી રીતે દાખલો આપણે ગણવો હોય, રીત નંબર 2 દાખલો ગણવો હોય તો આપણે પહેલા મધ્યક શોધવો પડે। તો હા વિદ્યાર્થી મિત્રો, જો તમે બીજી રીતે દાખલો ગણવાના હોય તો તમારે પહેલા x બાર અને y બાર શોધવો, અને x બાર અને y બાર ની કિંમત જો પૂર્ણાંકમાં આવે તો બીજી રીતમાં તમારે પડવાનો, નહીં તો પહેલી અને આ ત્રીજી એટલે ટૂંકી રીતમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં જ્યારે અપૂર્ણાંકમાં માહિતી આપી હોય ત્યારે તમને cx અને cy ની કિંમત કઈ રીતે લેવું એની મેં ખૂબ જ સરસ સમજૂતી દાખલાની સમજૂતી વખતે આપી છે। એટલે આ વિડીયો પૂરેપૂરો જોવા માટે હું તમને વિનંતી કરું છું, તેમજ મારી ચેનલ કોઈ પહેલીવાર જોઈ શક્યું હોય તો તેણે મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાનું છે અને બેલ આઇકોન પર ક્લિક પણ કરવાનું છે કે જેથી જ્યારે પણ હું કોઈ નવો વિડીયો મૂકું એનું નોટિફિકેશન તમને તાત્કાલિક ધોરણે મળી જાય। અને વિદ્યાર્થી મિત્રો, તમે મને કોમેન્ટ કરતા રહેજો, તમારા કોમેન્ટના જવાબ હું વિડીયોમાં આપતો પણ રહીશ, આજે પણ 2-3 કોમેન્ટનો હું જવાબ આપવાનો છું। ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અવલોકનની કિંમત અપૂર્ણાંકમાં હોય ત્યારે પણ u ની કિંમત આપણે કઈ રીતે શોધવાની, x માઇનસ a ભાગ્યા cx અને v બરાબર y માઇનસ b ભાગ્યા cx સિવાય ની રીતે જ u અને v ની કિંમત શોધવી, જ્યાં a બરાબર ધારેલો મધ્યક x નો, b બરાબર y નો ધારેલો મધ્યક, અને cx બરાબર શું છે, હા, x ની બધી સંખ્યાને ભાગી શકાય તેવી અનુકૂળ કિંમત, અને cy એટલે y ની બધી સંખ્યાને ભાગી શકાય તેવી અનુકૂળ કિંમત। અને તમને મેં જ્યારે તમને 10ના ગુણકમાં માહિતી આપી હોય ત્યારે મેં તમને સમજાવી દીધું છે કે જ્યારે બધી સંખ્યામાં એક શૂન્ય કોમન હોય તો cx ની કિંમત અથવા cy ની કિંમત 10 લેવી, બધી સંખ્યામાં 2 0 કોમન હોય તો cx અને cy ની કિંમત કેટલી લેવાની, 100 લેવાની, અને 3-0 કોમન હોય બધી સંખ્યામાં તો તમારે cx અથવા cy ની કિંમત 1000 લેવાની, અને જો 4 તમારા શૂન્ય કોમન હોય બધામાં તો તમારે cy ની કિંમત કેટલી લેવાની, 10000 લેવાની। પણ તમારા ચોપડીમાં દાખલામાં 10, 100 અને 1000 એટલું cx અને cy લેને એટલી જ રકમ આપી છે, બરાબર છે। ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, દાખલા ગણવાના સોપાનો જોઈએ, તો દાખલા ગણવાના સોપાનો તો આપણે ગઈ રીતમાં જે સોપાનો સમજ્યા છે
એજ સોપાનો છે એટલે આ આઠ સોપાનોમાં જ આપણે દાખલો ગણવાનો છે એટલે સોપાનોને ફરીથી હું રિપીટ કરતો નથી આ તમારી સમક્ષ નજર સમક્ષ આઠે આઠ મુદ્દા મેં મૂક્યા છે ખરા પણ એની સમજૂતી આપતો નથી કારણ કે આગળના વિડીયોમાં આપણે આ સોપાનો અલગ રીતે સમજ્યા છતાં તો આપણે હવે વધુ સમય ન લેતા દાખલાનું ઉદાહરણ લઈ આપણે સમજૂતી મેળવી તો ઉદાહરણ 12 ટ્રકના ટાયર બનાવતી કંપનીઓના વેચાણ અને નફા વચ્ચેના સંબંધના અભ્યાસ માટે મેળવેલી છેલ્લા વર્ષની માહિતી નીચે મુજબ છે વેચાણ નફો આ પરથી વેચાણ અને નફા વચ્ચે સહસંબંધ શોધો અહીં પણ ખાલી સહસંબંધ શોધવા કીધું છે એટલે કાલ્પ્યસની રીતે આપણે સહસંબંધ શોધીશું અને જો આપણે વેચાણ એટલે કે x ની માહિતી અપૂર્ણાંકમાં આપી છે એટલે આપણે ટૂંકી રીતે દાખલો ગણીશું ચલો પહેલા કોષ્ટક બનાવીએ પહેલું ખાનું વેચાણ બીજું ખાનું નફો ચલો હવે એ રકમ લખી દીધા પછી આપણે હવે સોપાન પહેલા ખાનાને શું નામ આપવાનું x બીજા ખાનાને y હવે આપણે a અને b ની કિંમત ધરવા માટે આપણે x બાર અને y બાર એટલા માટે શોધતા છે બાકી ટૂંકી રીતમાં તમે x બાર અને y બાર ન શોધીને આ ખાનામાંથી કોઈ પણ એક કિંમત તમે a અને b ની ધારી શકો y ના ખાનામાંથી b ની a ના ખાનામાંથી તમે ધારી શકો પણ x બાર અને y બાર હું તમને શા માટે શોધવા કહું છું કે x બાર અને y બાર તમે શોધશો અને a અને b ની કિંમત જે તમારો x બાર અને y બાર આવે એના કરતા તમે ઓછી કિંમત લેવ ને તો તમારી અહીં સિગ્મા u સિગ્મા v એની કિંમત માઇનસ ન આવશે અને માઇનસ ન આવે તમારો જ્યારે સહસંબંધ તમે ગણશો ને તો એની ગણતરી તમારી સહેલી પડશે હું તમને જણાવી દઉં કે નેક્સ્ટ વિડિયો હું જ્યારે આપણે મધ્યક એટલે કે x બાર અને y બાર જે આવેલો હોય એના કરતા a અને b ની કિંમત મોટી હોય એવું ધારીને અહીં સિગ્મા u અને સિગ્મા v માઇનસ આવશે ને એવો દાખલો પણ હું તમને સમજૂતી આપીશ કે ત્યારે સહસંબંધ શોધવામાં માઇનસનું ચિહ્ન આવે ત્યારે આપણને ભૂલ થવાની શક્યતા છે એટલા માટે x બાર અને y બાર ની કિંમત હું એટલા માટે શોધાવું છું કે આપણે a અને b ની કિંમત x બાર અને y બાર કરતા નાની કિંમત લઈએ ચાલો તો સોપા નંબર 1 x ના ખાનાનો સરવાળો કરી સિગ્મા x તો સિગ્મા x મેળવે એટલે આ ખાનાનો સરવાળો કેટલો થશે 18 હવે આપણે x બાર શોધીએ એટલે x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n તો સિગ્મા x કેટલા 18 હવે અવલોકનોની જોડ જુઓ અવલોકનોની જોડ કેટલી છે x અને y ની 2 4 6 8 ને 1 9 એટલે 18 ભાગ્યા 9 એટલે x બાર આવશે 2 ત્યાર પછી બીજો બીજું સોપાન y ના ખાનાનો સરવાળો કરી સિગ્મા y મેળવો તો સિગ્મા y આવશે 50500 આપણે y બાર શોધીએ તો y બાર બરાબર સિગ્મા y ભાગ્યા n એટલે 50500 ભાગ્યા 9 એટલે y બાર આવશે 5611.11 તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં x બાર ની કિંમત પૂર્ણાંકમાં આવી જ્યારે y બાર ની કિંમત અપૂર્ણાંકમાં આવી એટલે બીજી રીતે તો દાખલો ગણી જ શકાય બીજી રીતે દાખલો ગણવા માટે તમારે x બાર અને y બાર ની કિંમત કેવી આવી જોઈએ પૂર્ણાંક આવી જોઈએ અપૂર્ણાંકમાં આવે તો બી ગણાય પણ તમને તકલીફ બહુ પડે એના કરતાં આપણી પાસે કાલિસેટ પિયર્સનની પહેલી અને આ ત્રીજી રીત છે તો આપણે બેમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકીએ ચાલો સોપાન નંબર 3 u બરાબર x - a ભાગ્યા cx અપૂર્ણાંકમાં હોય એટલે ભાગ્યા cx આપણે લેવાનું હવે એની કિંમત જો એની કિંમત 2 પૂર્ણાંકમાં જ આવી છે તો આપણે એની કિંમત 2 જ લેવાનું અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે જે મધ્યક આવેલો હોય અને એ જ મધ્યક તમે a તરીકે ધારો ને તો તમારું સિગ્મા u અથવા સિગ્મા v 0 આવશે એટલે જે મધ્યક જો પૂર્ણાંકમાં આવે ને તો એ જ મધ્યક આપણે એ તરીકે ધારી લેવાનો એટલે આપણો અહીં જરો સરવાળો 0 આવશે એટલે આપણે ગણતરીમાં બી સહેલું પડશે એટલે આપણે x બાર ની કિંમત અહીં શું લેશું 2 જ લઈ લેશું એટલે સોરી a ની કિંમત આપણે 2 લઈ લેશું અને cx હવે મહત્વની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપજો ખાસ ધ્યાન આપજો કે જ્યારે અપૂર્ણાંકમાં આપેલી હોય ત્યારે cx અથવા cy ની કિંમત કઈ રીતે લેવી તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો તમને દાખલામાં પોઈન્ટ પાછળ એક જ સંખ્યા આપેલી છે જો 6 2 9 0 3 7 4 8 1 અને તમને દાખલા ચોપડીમાં જેટલા છે એમાં પોઈન્ટ પાછળ એક જ સંખ્યા છે એવા જ દાખલા છે તો હું હવે તમને સમજાવું છું ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો જરા પણ આમ તમ જોતા નહીં કે જ્યારે તમને અપૂર્ણાંકમાં માહિતી આપી હોય ને
ત્યારે CX ની કિંમત હંમેશા 0.1 લેવી કોઈ પણ પ્રકારની અપૂર્ણાંકમાં માહિતી હોય ત્યારે તમારી CX ની કિંમત કઈ લેવાની છે જો વિદ્યાર્થી મિત્રો કઈ લેવાની છે જો ધ્યાન આપો 0.1 લેવી એટલે તમારે નોંધવું હોય તો નોંધી દેજો જ્યારે X અથવા Y ની માહિતી અપૂર્ણાંકમાં આપી હોય ત્યારે CX અથવા CY ની કિંમત કઈ લઈ લેવાની 0.1 લઈ લેવાની અને હા X ની માહિતી જ અપૂર્ણાંકમાં છે એટલે એની જે આપણે CX ની કિંમત 0.1 લેશું સમજ પડી ગઈ ચાલો તો હવે આપણે આગળ વધીએ તો હવે આપણે જો u શોધીએ તો 1.6 - 2 / 0.1 આપણે કરીશું હા જો ફરીથી એકવાર 1.6 - 2 / 0.1 એટલે -4 2.2 - 2 / 0.1 એટલે 2 1.9 - 2 / 0.1 એટલે -1 ત્યાર પછી 2 - 2 / 0.1 એટલે 0 2.3 - 2 / 0.1 એટલે 3 1.7 - 2 / 0.1 એટલે -3 2.4 - 2 / 0.1 એટલે 4 1.8 - 2 / 0.1 એટલે -2 2.1 - 2 / 0.1 એટલે 1 આવશે હવે સિગ્મા યુ જો સિગ્મા યુ 0 આવશે જે મધ્યક આવેલો હોય એ જ આપણે a અથવા b તરીકે ધારીએ ને તો એનો સરવાળો 0 આવે તો જો પ્લસ કેટલા છે 2 3 5 5 ને 4 9 9 ને 1 10 એટલે પ્લસ 10 હવે આપણે માઈનસ જોઈએ તો માઈનસ 4 4 ને 1 5 5 ને 3 8 8 ને 2 10 એટલે સિગ્મા યુ 0 આવે એટલે જે મધ્યક આવેલો હોય ને એ જ આપણે a તરીકે ધારીએ ને તો એનો સરવાળો u u નો સરવાળો 0 આવે ઓકે ચાલો એટલે u નું ખાનું પૂરું થઈ ગયું હવે આપણે v ના ખાનાની વાત કરીએ તો v નું ખાનું કયું છે v બરાબર y - b / cy અહીં પણ આપણે cy લીધી કેમ કે અહીં જો y ની માહિતી અપૂર્ણાંકમાં નથી પરંતુ ખૂબ મોટી આપેલી છે અને એ કોઈ એકના ગુણાકમાં છે એટલે આપણે y - b / cy લેશું હવે આપણે y બાર આપણો કેટલો આવ્યો છે 5611.11 તો આપણે એનાથી નાની કિંમત b ની ધારીશું તો એનાથી નાની કિંમત એટલે તમે 5600 પણ લઈ શકો પણ મેં કઈ કિંમત લીધી છે 5500 લીધી છે એટલે b બરાબર 5500 મેં લીધી છે અને હવે એક વિદ્યાર્થીએ મને કોમેન્ટ કરી હતી કે સાહેબ તમે a અને b ની કિંમત આ ખાનામાં ન આપેલી હોય એ કિંમત પણ તમે અમુક દાખલામાં લીધી છે તો મારા વિદ્યાર્થી મિત્રોને હું જણાવું છું કે દાખલામાં ભલે એ કિંમત ન આપેલી હોય તો એને પણ તમે a અથવા b તરીકે ધારી શકો તમે જોઈ શકો છો કે u માં આપણે મધ્યક 2 ધાર્યો છે બરાબર ધારેલો મધ્યક 2 ધાર્યો છે તો એ 2 ની કિંમત તો આમાં આપણને x ના ખાનામાં આપી નથી તેમ છતાં પણ તમે એ કિંમત લઈ શકો તમે x અને y ની ખાનામાં જે આપેલી હોય તે કિંમત પણ લઈ શકો પણ એ કિંમતમાં ન આપી હોય જો અહીં તો 2 આપ્યા છે બરાબર પણ જો ન આપેલા હોય ને તો પણ તમે a અને b ની કિંમત ધારી શકો સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો એટલે ખાનામાં આપેલી હોય તે જ સંખ્યા તમારે a અને b તરીકે ધારવી એવું કશું જરૂરી નથી સમજ પડી ગઈ ચાલો તો હવે આપણે હવે જો આપણે આમાં cy ધારવાનો છે તો cy જુઓ બધામાં કેટલા ઝીરો કોમન છે હા વિદ્યાર્થી મિત્રો બધામાં 2 ઝીરો કોમન છે એટલે આપણે cy કેટલા લેશું 100 લેશું ચાલો તો હવે આપણે ગણતરી કરીએ v નું 4200 - 5500 / 100 બરાબર એટલે કેટલા થશે 13 -13 થશે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો હવે તમને બીજી એક ટૂંકી સમજાવું અને એ મારા વિડીયોમાં તમને જોવા મળશે જો તો અહીં તમારે 4200 માઇનસ કેલ્સિયમમાં 5500 / 100 એવું કરવા પડશે બરાબર એના કરતા હું તમને સાદી અને સિમ્પલ સમજૂતી આપું કે અહીં 100 ના કેટલા ઝીરો છે 2 ઝીરો તો 55 માંથી 2 ઝીરો કાઢી નાખવાના બરાબર તેવી જ રીતે આ જે સંખ્યામાં છે સંખ્યા છે એમાંથી 2 ઝીરો કાઢી નાખવાના એટલે હવે આપણે શું કરવાનું જોજો હા વિદ્યાર્થી મિત્રો 42 - 55 કરવાનું જો માઇનસ છે હવે એના પછી શું આવશે 55 - 55 0 જો એટલે તમે આ રીતે બી શોધી શકો ફરીથી એકવાર 4200 - 5500 / 100 કરવા પડે તમારે કેલ્સિયમ એટલે માઇનસ તે ભાગ્યા નેવું કરવા પડે જ્યારે અહીં 2 ઝીરો કોમન છે એટલે 55 માંથી 2 ઝીરો કાઢી નાખવાના 42
માંથી બે જીરો કાઢી નાખવાના એટલે આ સંખ્યામાંથી બધામાંથી બે જીરો અને 55 ના બે જીરો ને ધ્યાનમાં નહીં રાખવાનો તો જો હવે તમારી ગણતરી કેટલી સહેલી થાય તો જો 55 - 55 એટલે 0 અથવા તમારે 5500 - 5500 / 100 કરો તો પણ 0 જ આવશે હવે આગળ વધીએ તો અહીં બે જીરો કાઢી નાખો એટલે 60 - 55 5 અથવા તમે કેલ્સીમાં 6000 - 5500 / 100 કરો તો ભી 5 આવશે તેવી જ રીતે આગળ 62 - 55 7 61 - 55 6 49 - 55 -6 59 - 55 4 50 - 55 -5 અને 67 - 55 એટલે 12 જો વિદ્યાર્થી મિત્રો તમને કેવી રીતે સરળતાથી વીની કિંમત શોધાય તેની સમજૂતી આપી છે તમને ગમી જશે અને ગમી હોય તો મને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ચાલો હવે આપણે સરવાળો જોઈએ તો પ્લસ તો સરવાળો કેટલો આવશે તો પ્લસ નો સરવાળો જો 7 ને 5 12 ને 6 18 ને 4 22 ને 12 34 એટલે પ્લસ 34 અને માઇનસ નો સરવાળો 13 ને 6 19 19 ને 5 24 એટલે માઇનસ 24 એટલે પ્લસ 34 માંથી માઇનસ 24 બાદ કરીશું એટલે આપણને સિગ્મા વી ની કિંમત મળશે પ્લસ 10 ચાલો સોપા નંબર 5 યુ અને વી ના ખાનાનો ગુણાકાર કરવો અને એ ખાનું તમારું પ્લસ અને માઇનસ પણ આવી શકે તો -4 - -13 +52 2 - 0 0 -1 - 5 એટલે -5 વિદ્યાર્થીઓ આ ચિહ્નમાં ભૂલ કરે છે 5 જ મૂકી દે છે અને એના પરિણામે એનો દાખલો ખોટો પડે છે એટલે 0 - 7 0 3 - 6 18 -3 - -6 +18 4 - 4 16 -2 - -5 10 અને 1 - 12 એટલે 12 એટલે પ્લસ ની સિગ્મા યુવી પ્લસ આવશે 126 અને માઇનસ કેટલા છે 5 એટલે 126 માંથી આપણે 5 બાદ કરીશું એટલે સિગ્મા યુવી ની કિંમત આવશે 121 ત્યાર પછી સોપા નંબર 6 યુ ના ખાનાનો વર્ગ કરી યુ વર્ગ નું ખાનું બનાવ્યા તો યુ નો વર્ગ એટલે આનો વર્ગ એટલે -4 - -4 16 2 - 2 4 -1 - -1 1 0 - 0 0 3 - 3 9 -3 - -3 +9 4 - 4 16 -2 - -2 4 અને 1 - 1 એટલે 1 અને તમને કીધેલું કે યુ વર્ગ અને વી વર્ગ નું ખાનું તો હંમેશા ધન જ આવશે એટલે એનો સરવાળો થશે સિગ્મા યુ સ્ક્વેર 60 ત્યાર પછી વી ના ખાનાનો વર્ગ કરી વી વર્ગ નું ખાનું બનાવો ચાલો તો વી વર્ગ નું ખાનું બનાવીએ એટલે આ ખાનાનો વર્ગ -13 - -13 169 0 - 0 0 5 - 5 25 7 - 7 49 6 - 6 36 -6 - -6 36 4 - 4 16 -5 - -5 25 અને 12 - 12 144 અને એ ખાનાનો સરવાળો સિગ્મા વી સ્ક્વેર કેટલો થશે 500 બરાબર એટલે અહીં આપણું આ કોષ્ટક પૂરું થાય છે અને કોષ્ટકના આધારે હવે આપણે સૂત્ર મૂકી સોપા નંબર છેલ્લો 8મો સૂત્ર મૂકી આપણે દાખલાની ગણતરી કરી તો સૂત્ર કયું છે ટૂંકી રીતે r બરાબર n સિગ્મા u v માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા પહેલા વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u આખાનો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v આખાનો વર્ગ ચાલો કિંમત મૂકીએ n અવલોકનો કેટલા છે 9 છે એટલે n બરાબર 9 એટલે 9 ગુણ્યા સિગ્મા UV ની કિંમત કેટલી આવી છે જો 121 એટલે 9 ગુણ્યા 121 માઇનસ સિગ્મા U કેટલા આવેલા છે 0 અને સિગ્મા V 10 એટલે માઇનસ 0 ગુણ્યા 10 ભાગ્યા પહેલા વર્ગમૂળમાં n 9 ગુણ્યા સિગ્મા U સ્ક્વેર 60 એટલે 9 ગુણ્યા 60 માઇનસ સિગ્મા યુ કેટલા છે 0 છે એટલે માઇનસ 0 નો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n 9 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર 500 એટલે 9 ગુણ્યા 500 માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ તો સિગ્મા વી કેટલું છે 10 એટલે માઇનસ 10 નો વર્ગ હવે આપણે આગલું સ્ટેપ જોઈએ તો 9 ગુણ્યા 121 એટલે 1089 માઇનસ 0 ગુણ્યા 10 એટલે માઇનસ 10 શૂન્ય થશે બરાબર હવે પહેલા વર્ગમૂળમાં ભાગ્યા પહેલા વર્ગમૂળમાં 9 ગુણ્યા 60
એટલે 540 માઇનસ 0 નો વર્ગ એટલે માઇનસ 0 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 9 ગુણ્યા 500 એટલે 4500 અને માઇનસ 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે માઇનસ 100 હવે આપણે આગળ સ્ટેપ જોઈએ તો અંશમાં 1089 ભાગ્યા પહેલા વર્ગમૂળમાં 540 માંથી શૂન્ય બાદ કરે એટલે 540 જ રહેશે ગુણ્યા બીજા વર્ગમૂળમાં 4500 માંથી આપણે 100 બાદ કરીશું એટલે 4400 રહેશે એટલે આગલું સ્ટેપ જોઈએ તો 1089 ભાગ્યા 540 નું વર્ગમૂળ આવશે 23.24 ગુણ્યા 4400 નું વર્ગમૂળ આવશે 66.33 એટલે 1089 ભાગ્યા 23.24 ગુણ્યા 66.33 એટલે એની કિંમત આવશે 1541.51 અને 1089 ભાગ્યા 1541.51 કરશો તો r ની કિંમત આવશે 0.75% અને 70 ની પછાડી 65 ની કિંમત છે અને r ની કિંમત આપણે પોઈન્ટ પાછળ બે સંખ્યા રાખવાની એટલે આપણો r આવશે 0.71 એટલે વેચાણ અને નફા વચ્ચે ધન સહસંબંધ છે પ્લસ આવ્યો છે એટલે ધન સહસંબંધ છે એમ કહેવાય તો મારા બાળકોને જ્યારે અપૂર્ણાંકમાં માહિતી આપી હોય તો ત્યારે દાખલો કેવી રીતે ગણવો એની સમજૂતી પણ મળી ગઈ હશે અને હજુ વધારે સમજૂતી મળે એ માટે આપણે બીજો એક દાખલો લઈએ તો સ્વાધ્યાય 2.2 નો દાખલો નંબર 11 એક ગ્રામ્ય વિસ્તારમાં ખાતરના વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવે છે ખાતરનો વપરાશ અને હેક્ટર દીઠ મકાઈની ઉપજ આ પરથી ખાતરનો વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચે સહસંબંધ શોધો ચાલો ખાના બનાવીએ હવે જરાક હું ઉતાવળ કરું બીજો દાખલો છે એટલે ચાલો તો ખાનું બનાવી દીધું ખાતરનો વપરાશ ઉપજ અને રકમ આપણે લખી દીધી છે ઓકે ચાલો હવે આપણે જોઈએ પહેલા ખાનાને x બીજા ખાનાને y પહેલા ખાનાનો સરવાળો કરી સિગ્મા x મેળવો એ થશે 8.6 x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n હવે n કેટલા છે જો 2 2 4 અને 2 6 6 અવલોકનની જોડ આપી છે એટલે 8.6 ભાગ્યા 6 એટલે 1.43 જો અપૂર્ણાંકમાં આવ્યો છે એવી જ રીતે સોપાન નંબર 2 y ના ખાનાનો સરવાળો કરી સિગ્મા y તો સિગ્મા y કેટલા આવશે 400 એટલે y બાર બરાબર સિગ્મા y ભાગ્યા n એટલે 400 ભાગ્યા 6 એટલે 66.67 એટલે x બાર અને y બાર બંનેની કિંમત અપૂર્ણાંકમાં આવી છે ચાલો આગળનું સ્ટેપ હવે u બરાબર x માઇનસ a ભાગ્યા cx અપૂર્ણાંકમાં આવી છે એટલે આપણે ભાગ્યા cx કરવું જ પડશે બરાબર છે ચાલો હવે x બાર ની કિંમત કઈ આવી 1.43 તો આપણે a ની કિંમત કઈ લેવાની 1 લઈ લેશું 1.43 કરતા નાની કઈ છે એટલે આપણે a ની કિંમત 1 લઈશું અને cx તો કોઈ તમારે પ્રશ્ન છે જ નથી જ્યારે અપૂર્ણાંકમાં માહિતી આપી હોય ત્યારે મેં તમને cx લેવા કયું કીધું છે હા 0.1 બરાબર છે ચાલો તો આપણે ગણતરી કરીએ 1.5 માઇનસ 1 ભાગ્યા 0.1 એટલે 5 2.1 માઇનસ 1 ભાગ્યા 0.1 એટલે 11 0.9 માઇનસ 1 ભાગ્યા 0.1 એટલે માઇનસ 1 1.8 માઇનસ 1 ભાગ્યા 0.1 એટલે 8 1.1 માઇનસ 1 ભાગ્યા 0.1 એટલે 1 પછી 1.2 માઇનસ 1 ભાગ્યા 0.1 એટલે 2 અને હવે જોજો આનો સરવાળો હવે 0 ની આવશે કારણ કે આપણો મધ્ય કયો આવ્યો હતો 1.43 અને આપણે એ જ એ તરીકે ધાર્યો નથી એટલે એની કિંમત 0 આવશે નહીં એટલે સિગ્મા યુ પ્લસ કેટલા થશે 5 ને 11 16 16 ને 8 24 1 25 ને 2 26 એટલે પ્લસ 27 સોરી હા 16 16 ને 8 24 24 ને 2 26 ને 1 27 અને માઇનસ કેટલા છે 1 એટલે 27 માંથી 1 માઇનસ કરશો એટલે સિગ્મા યુ આવશે 26 બરાબર છે ચાલો હવે આપણે આગલું સોપાન v બરાબર y માઇનસ b ભાગ્યા અહીં આપણે cy લેશું કારણ કે અહીં જો y ની કિંમત બહુ મોટી નથી તમે cy ની લઈને પણ ગણી શકો પણ આપણે હવે cy લઈને ગણીએ તો જુઓ અહીં બધામાં 0 કોમન નથી પણ આ બધી સંખ્યાને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તેવું છે 5 એટલે યાદ રાખવાનું તમને જ્યારે કોઈ પણ અવલોકન આપેલું હોય અને એની છેલ્લી સંખ્યા 0 અને 5 આવતું હોય તો ત્યારે તમારે cy ની કિંમત કઈ લેવાની 5 લેવાની હવે જોયો પહેલા આપણે a કયા ધારીશું અહીંયા 66.67 છે તો એનાથી નાની કિંમત એટલે આપણે b ની કિંમત કઈ લેશું 60
અને સિવાય ની કિંમત y ની બધી કિંમત ને 5 ના ગુણ 5 વડે ભાગી શકાય તેમ છે એટલે સિવાય ની કિંમત આપણે 5 લઈશું બરાબર છે ચલો તો હવે v ની કિંમત શોધીએ એટલે 60 - 60 ભાગ્યા 5 એટલે 0 95 - 60 ભાગ્યા 5 એટલે 7 50 - 60 ભાગ્યા 5 એટલે -2 75 - 60 ભાગ્યા 5 એટલે 3 45 - 60 ભાગ્યા 5 એટલે -3 અને 75 - 60 ભાગ્યા 5 એટલે 3 એટલે સિગ્મા v પ્લસ કેટલા થશે 7 ને 3 10 ને 3 13 એટલે +13 અને -3 ને 2 5 એટલે -5 એટલે સિગ્મા v ની કિંમત આવશે 8 હવે આટલું સોપાન u અને v ના ખાનાનો ગુણાકાર કરી uv નું ખાનું એટલે 5 * 0 0 11 * 7 77 -1 * -2 +2 8 * 3 24 1 * -3 -3 2 * 3 6 અને એ ખાનાનો સરવાળો પ્લસ આવશે 109 અને -3 છે એટલે 109 માંથી આપણે 3 માઈનસ કરીશું એટલે સિગ્મા uv આવશે 106 હવે આગલું સોપાન u નો આપણે શું કરવાનું વર્ક કરવાનું એટલે u નો વર્ગ એટલે આ ખાનાનો વર્ક કરવાનો એટલે 5 * 5 25 11 * 11 121 -1 * -1 +1 8 * 8 64 1 * 1 1 2 * 2 4 અને સિગ્મા u² આપણો સરવાળો આવશે 216 અને છેલ્લું ખાનું v ના ખાનાનો વર્ગ એટલે v નો વર્ગ તો 0 * 0 0 7 * 7 49 -2 * -2 4 3 * 3 9 -3 * -3 9 3 * 3 9 અને એનો સરવાળો સિગ્મા v² આવશે 80 એટલે અહીં આપણો કોષ્ટક પૂરું થાય છે અને હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દાખલો ગણીએ તો સૂત્ર કયું છે r બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા પહેલા વર્ગમૂળમાં n સિગ્મા u² માઈનસ સિગ્મા u આખાનો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા v² માઈનસ સિગ્મા v આખાનો વર્ગ તો ચાલો કિંમત મૂકીએ તો અવલોકનોની જોડ 6 આપી છે એટલે 6 ગુણ્યા સિગ્મા uv કેટલા આવ્યા છે 8 એટલે 6 ગુણ્યા સોરી સિગ્મા uv ની કિંમત 106 આવી છે એટલે 6 ગુણ્યા 106 માઈનસ સિગ્મા u કેટલા છે 26 અને સિગ્મા v 8 એટલે 26 ગુણ્યા 8 ભાગ્યા પહેલા વર્ગમૂળમાં n 6 ગુણ્યા સિગ્મા u² 216 એટલે ગુણ્યા 216 માઈનસ સિગ્મા u કેટલા છે 26 એટલે માઈનસ 26 નો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n ની કિંમત 6 6 ગુણ્યા સિગ્મા v² 80 એટલે 6 ગુણ્યા 80 માઈનસ સિગ્મા v આખાનો વર્ગ એટલે માઈનસ 8 નો વર્ગ હવે આપણે જોઈએ તો 6 ગુણ્યા 106 એટલે 636 માઈનસ 26 ગુણ્યા 8 એટલે 208 ભાગ્યા પહેલા વર્ગમૂળમાં 6 ગુણ્યા 216 1296 માઈનસ 26 નો વર્ગ એટલે 26 ગુણ્યા 26 676 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 6 ગુણ્યા 80 એટલે 480 માઇનસ 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 64 હવે આગલું સ્ટેપ 636 માઇનસ 208 એટલે 428 ભાગ્યા પહેલા વર્ગમૂળમાં 1296 માંથી 676 બાદ કરતા કિંમત આવશે 620 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 480 માંથી 64 બાદ કરતા 416 આવશે હવે આગલું સ્ટેપ જોઈએ તો 428 620 નું વર્ગમૂળ આવશે તમે વર્ગમૂળ કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ દબાવશો તો 620 નું વર્ગમૂળ આવશે 24.90 ગુણ્યા 416 નું તમે વર્ગમૂળ કરશો તો એની કિંમત આવશે 20.40 હવે આગલું સ્ટેપ 428 ભાગ્યા 24.90 ગુણ્યા 20.40 તમે કરશો તો એની કિંમત આવશે 507.96 અને 428 ભાગ્યા 507.96 તમે કરશો તો 0.84 25 આવશે અને 84 પછી 25 છે 50 કરતા નાની સંખ્યા છે એટલે આપણો ફાઇનલ જવાબ આર આવશે 0.84 એટલે ખાતર અને ઉત્પાદન વચ્ચે કેવો સંબંધ છે ધન સહસંબંધ છે એમ કહી શકાય અને મારા વિદ્યાર્થી મિત્રો
જાતે દાખલાની પ્રેક્ટિસ કરી શકે એ માટે મેં બે દાખલા હોમવર્ક માટે આપ્યા છે. તો આ 10મો દાખલો છે, તો એ 10મા દાખલામાં પણ તમારે સહસંબંધાંક શોધવાનો છે. અને તમે જુઓ એમાં જે x ની માહિતી આપી છે ને, એમાં તમારે x - a કરીને શોધવાનું છે, ભાગ્યા cx નથી કરવાનું, કારણ કે જો ની સંખ્યા 1 થી 6 સુધી જ આપી છે, એટલે નજીકની જ કિંમત છે, એટલે x ની કિંમત તમારે એ સોરી u ની કિંમત કેવી રીતે શોધવાની છે, x - a કરીને શોધવાની છે, એમાં cx નથી લેવાનું. જ્યારે y ની માહિતી જો તમને પોઈન્ટ માં આપી છે અને પોઈન્ટ પાછળ 1 છે, એટલે તમે cy ની કિંમત કેટલી લેવાની છે, 0.1 લઈને તમે દાખલો ગણશો તો તમારો જવાબ 0.80 આવશે. અને બીજો એક દાખલો છે સ્વાધ્યાય 2 નો, વિભાગ f નો દાખલો છે, બીજો દાખલો છે. તો એમાં પણ તમારે આ જે x ની માહિતી છે તો એની સંખ્યા તમને 43 થી 51 સુધી જ આપી છે, એટલે એમાં પણ તમારે u બરાબર x - a જ લેવાનું છે, cx ની કિંમત નથી લેવાની. જ્યારે y ની માહિતી તમને અપૂર્ણાંકમાં આપી છે, એટલે તમારે cy ની કિંમત 0.1 ને લઈને તમે દાખલો ગણશો તો તમારો જવાબ માઇનસ 0.96, યાદ રાખજો માઇનસ 0.96, એટલે તમારો r માઇનસ આવે છે, એટલે બે ચલો વચ્ચે. એટલે જુઓ તમે વિડિયો ગેમ્સ રમવામાં ગાળેલા અઠવાડિયાના સરેરાશ કલાકો અને પરીક્ષામાં મેળવેલા મૂલ્યાંકનના ગુણ, તો તમે વિદ્યાર્થી મિત્રો રમ્યા જ કરો ને તો તમારા પરીક્ષામાં ગુણ ઓછા જ આવે, એટલે તમારી રમત અને તમારા પરીક્ષાના ગુણ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, અને વ્યસ્ત સંબંધ છે એટલે ઋણ સહસંબંધ આવશે. તમારો જવાબ 0.96. તો મારા વાળા બાળકોને આ ટૂંકી રીતના દાખલાની સમજૂતી પણ ખૂબ જ સરસ રીતે મળી ગઈ હશે. અને હવે નેક્સ્ટ વિડીયોમાં હું આપણે જે મધ્ય કાવ્યો હોય એના કરતાં મોટી કિંમત આપણે ધારીને સિગ્મા યુ અને સિગ્મા વી ની કિંમત માઇનસ આવે ત્યારે તમને દાખલામાં કોઈ કઈ તકલીફ પડે તેની સમજૂતી આપીશ, કે જેથી મેં તમને મધ્યક નાનો લઈને દાખલો ગણવાનું કીધું ને એનું મહત્વ તમને સમજાશે. તો વિદ્યાર્થી મિત્રો નવો જ વિડીયો લઈને તમારી સમક્ષ હું ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.